તમે ક્યારે કલ્પના કરી છે કે સ્વર્ગ, હેવન, જન્નત, પેરેડાઇઝ આખરે દેખાતા કેવા હશે? સાચું કહું તો જેની કલ્પના પણ ના કરી શકાય એટલી હદે સુંદર હશે. પણ જો હવે કોઈ મને પૂછે ને તો હું કહીશ કે સ્વર્ગની સુંદરતા ધરતી ઉપર માણવી હોય તો મારી નજરે એકવાર ડાંગ જિલ્લાની મુલાકાત અચૂક લેવી. ચોમાસમાં ગુજરાતની અમુક જગ્યાઓ અનહદ ખૂબસૂરત થઈ જાય છે. જેમ જેમ સફર આગળ વધે તેમ તેમ થાય કે જાણે સાક્ષાત જન્નતમાં એન્ટ્રી પડી રહી છે. કંઈક આવું જ થયું જ્યારે મેં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી અને શરૂઆત કરી સાપુતારાથી. જ્યાં રાત્રે પહોંચી ત્યારે વાદળોએ તો જમીન ઉપર ઉતરીને સ્વાગત કર્યું હતું. સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર જાઓ ને ત્યારે સન જોવા મળે કે ના મળે, પણ વાદળો સાથે રમતા પર્વત અને આકાશનો અદ્ભુત નજારો ચોક્કસથી જોવા મળે. નસીબદાર હોય છે લોકો જેને પર્વત ઉપરથી પડતું ઝરણું જોવા મળે, પણ ખુશનસીબ હોય છે એ લોકો જેને પર્વત ઉપરથી પડતું વાદળોનું ઝરણું જોવા મળે. એમ થાય કે આ સફેદ ચાદરમાં આળોટી આવો. ગુજરાત કી આંખો કા હે તારા, સાપુતારા. આ લાઈન તમે ખૂબ સાંભળી હશે, એનું કારણ તમને સાક્ષાત આ વિડીયોમાં જોવા મળશે. આ આખા વિડીયોમાં હું અને મારી વાતો થોડી ઓછી હશે, કારણ કે ડાંગ જિલ્લાની દરેક ફ્રેમ કરવા માંગે છે તું ને તારી વાતો. સ્વર્ગનો અહેસાસ લેવો હોય તો તમારે છે ને ગવર્નર હિલ પર આવવું પડે, જેને ઘણા બધા લોકો ટેબલ વ્યૂ પોઈન્ટ પર કહેતા હોય છે. ઇટ્સ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસા સમયે તમે જાઓ તો ઠેર ઠેર તમને કમરક ખાવાનો મોકો મળી જાય. સ્વાદમાં ખાટ્ટું મીઠું લાગતું આ ફળ તમને હાઇડ્રેટેડ રહેવામાં બહુ હેલ્પ કરે. ચોમાસામાં વરસાદથી ભરાઈ જતા સરોવરનું નામ છે સર્પગંગા સરોવર. આમ તો અત્યારે તમને અહીંયા સાપ જોવા ના મળે, પણ જો કદાચ તડકો નીકળ્યો તો કિનારા ઉપર તડકાની મોજ લેતા સાપ પણ તમને જોવા મળી જાય. ફેરીટેલ બુકમાં જોયેલ ચિત્રને ભૂલાવી દે એવી જગ્યા એટલે
સાપુતારાનો સનસેટ પોઈન્ટ. મારી ડિક્શનરીમાં એકે એવો શબ્દ નથી જ્યાં સુંદરતાને ન્યાય આપી શકે. ભાગતી દોડતી જિંદગીમાંથી શ્વાસ લઈને સાપુતારાના સનસેટ પોઈન્ટ ઉપર બેસીએ તો એવું લાગે કે જાણે બસ સમય અહીંયા રોકાઈ ગયો છે. રાતરાણીને પણ એક સમયે સવારે મહેકવાનું મન થઈ જાય એવું વાતાવરણ હોય છે સાપુતારાની સવારનું. અહીંની દરેક ફ્રેમમાં છુપાયેલો છે અમારો પ્રેમ, પ્રેમ આ સુંદરતા માટેનો, પ્રેમ આ હરિયાળી માટેનો, પ્રેમ આ રસ્તા માટેનો, પ્રેમ આ સ્વિટ્ઝરલેન્ડ જેવી વાઇબ માટેનો. આ જોઈને કોણ કહે કે ગુજરાત છે આ? જાણે હિન્દી ફિલ્મનો કોઈ સીન ચાહતો હોય એવું દેખાય છે મારું ગુજરાત, સ્પેશિયલી ચોમાસામાં. આવવાના રસ્તા તો પૂછો નહીં ભાઈ, કેટલા બ્યુટીફુલ. ૨૦૨૦માં છે ને મારે પેરુ જોવું હતું, પણ ડાંગ જિલ્લો જોયા પછી એમ થયું કે મારું અમેઝોનનું જંગલ તો અહીંયા જ છે. રસ્તામાં આવતા યુટર્ન પોઈન્ટ જોઈને સીઝન ટ્રાવેલર તો સમજી જ ગયા હશે કે આ સવારી નીકળી પડી છે ગિરમળા ધોધ તરફ. એક સેકન્ડ માટે તમને પણ એવું લાગ્યું ને કે જાણે ચાનું ઝરણું છે. નસીબદાર હતી હું કે વરસાદ માણવાનો મને મોકો મળી જ ગયો આખરે. બાકી 2020નું ચોમાસું તો ખાલી ઘરના ધાબે જ માણવા મળ્યું હતું. દરેક જિલ્લામાં એક ધાર્મિક સ્થળ એવું હોય જ જેની મુલાકાત વગર ટ્રીપ અધૂરી કહેવાય. આ એ જગ્યા છે જ્યાં શબરી માતાએ એકે એક બોર ચાખીને શ્રી રામને આપ્યા હતા. કેમ કે ક્યાંક એમના વાલા રામને ખાટું કે કડું બોર ના આવી જાય. એ મીઠા બોરવાળી જે વાર્તા તમે સાંભળી હશે ને એ જગ્યા એટલે કે શબરીધામ. અહીંથી એક્ઝેક્ટલી 6 કિલોમીટર્સની દૂરી ઉપર આવેલું છે પંપા સરોવર. માતંગ ઋષિ જે શબરી માતાના ગુરુજી છે એમનો આશ્રમ અહીં આવેલ છે. કહેવાય સરોવર, પાણીનો ફોર્સ તો જુઓ બાકી. પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં જો તમે આવો છો તો તમને
महाल इको कैम्पसाइट नी अंदर ट्रेडिशनल ट्राइबल कम्युनिटी वाला हट जोवा मळशे। तमने एम थाय के आदिवासी हट में यार रहेवा मळे तो रही शको छो इको कैम्पसाइट में। आ कैम्पसाइट में ट्रेल्स छे, ट्री हाउस छे, ट्रेकिंग, एडवेंचर एक्टिविटीज़ जेवुं घणुं बधुं छे। द बेस्ट पार्ट इज द साउंड ऑफ पूर्णा नदी, खड़खड़ वहेतुं ए पाणी अने चारे बाजु छवायेली शांति, साथे साथे डांगी लोकोनी क्रिएटिविटी। ट्राइबल कम्युनिटीनी भाषा तमने समझाय के ना समझाय, पण एमणे बनावेला वारली पेंटिंगने जुओ ने तो एमनो भाव चोक्कसथी समझाय। ગીરાધોધની એન્ટ્રી પાસે છે ને તમને અત્યંત મહેનતથી બનેલા બાંબુ આર્ટિકલ્સ જોવા મળશે। શોપિંગનો કીડો હોય ને તો અહીંયા અમુક શોપીસ બહુ જ સરસ છે। દિવસ આવી ગયો જ્યાં સફરનો અંત અમે આવવાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા ડોન હિલ સ્ટેશનની મુલાકાતથી કર્યો। મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરની એક્ઝેક્ટલી વચ્ચે આવેલું છે ડોન હિલ સ્ટેશન, જે મોન્સૂન અને વિન્ટરમાં તમને એક અલગ જ દુનિયામાં હોવાનો અહેસાસ અપાવે। કુદરતના ખોળામાં છે ને આળોટવાનું મન થઈ જાય ને એવી જગ્યા એટલે ડોન હિલ સ્ટેશન, જેને જોતા જ મનમાં મને એમ થયું કે યાર આવનારા દિવસોમાં જે પણ કોઈ આ જગ્યાની મુલાકાત લે એ બસ ખાલી આને સાચવી રાખે। ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન એટલું સમજાઈ ગયું કે પ્રકૃતિની ખાલી મજા લેવાના અર્થે મુલાકાત લેતા લોકો આપણા માટે સજા બરાબર છે, પણ જો એક રિસ્પોન્સિબલ ટ્રાવેલર બનીને મુલાકાત લઈશું તો આ બ્યુટી વર્ષો સુધી આ જ રીતે સચવાયેલી રહેશે।